नमस्ते बाळको, जय श्री कृष्ण। गुड मॉर्निंग। अरविंद जीवाभाई प्राथमिक शाळा द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आपनुं हार्दिक स्वागत छे। बाळको, आजे आपणे गणित विषय में पाचड़ एकड़ 51 थी 60 नी लाइन भणीशुं। हवे टीचर तमने 51 थी 60 नी मौखिक ओळख करावशे। पाचड़ एकड़ 51, पाचड़ बगड़ 52, पाचड़ तगड़ 53, पाचड़ चौगड़ 54, बे पाचड़ा 55, पाचड़ छगड़ 56, पाचड़ सातड़ 57, पाचड़ आठड़ 58, पाचड़ नौवड़ 59, छगड़े मींडू 60। हवे बाळको, आपणे 51 थी 60 लखीशुं। तमने बधाने हवे लगता आवड़ी गयु छे। तो पाचड़ एकड़ 51, पाचड़ बगड़ 52, पाचड़ तगड़ 53, पाचड़ चौगड़ 54, बे पाचड़ा 55, पाचड़ छगड़ 56, पाचड़ सातड़ 57, पाचड़ आठड़ 58, पाचड़ नौवड़ 59, छगड़े मींडू 60। खूटता अंक लखो। आपणे अगाउ पण जे लाइन टीचर भणावता था एना खूटता अंक तमने टीचर लखावता था। तो हवे आपणे पाचड़ एकड़ 51 थी 60 सुधीमां ज्या ज्या अंक खूटे छे त्या आपणे लखवाना छे। तो तमे जुओ, आपणे शरूआत शेनाथी करीए छीए? पाचड़ एकड़ 51। तो जो पाचड़ बगड़ 52 नी आगळ खाली जग्या करेली छे। तो खाली जग्या छे एनो मतलब के त्या अंक खूटे छे। तो आपणे शरूआत शेनाथी करवानी छे? पाचड़ एकड़ 51। तो खाली जग्या में आपणे लख्या पाचड़ एकड़ 51, 51 पछी पाचड़ बगड़ 52, 52 પછી આપણે શું બોલીએ છીએ? પાછળ તગડ 53, પાછળ તગડ 53 પછી પાછળ ચોગડ 54। હવે જો 54 પછી ખાલી જગ્યા આપી છે ત્યાં કયો ખૂટતો અંક આવશે? બે પાછળા 55, બે પાછળા 55 પછી પાછળ છગડ 56 આવે જે લખેલો છે। તો આપણે લખવાનો નહીં। હવે પાછળ છગડ 56 પછી શું આવશે? પાછળ સાતડ 57, पाचड़ सातड़ 57 पछी आवे पाचड़ आठड़ 58, पाचड़ आठड़ 58 पछी शू आवशे? पाचड़ नौवड़ 59 अने छगड़े मींडू 60। संख्या लखो। आमा बाळको, आपणे पाचड़ एकड़ 51 थी 60 सुधीना जे संख्या आवे ते लखवानी छे। तो चलो, 50 अने 1, तो 50 अने 1 केटला थाय बोलो? तो पाचड़ एकड़ 51 थशे। शुं थशे? 51। हवे 50 अने 3, 50 अने 3 केटला थशे? पाचड़ तगड़ 53, 50 अने 4, 50 अने 4 केटला थशे? पाचड़ चौगड़ 54। आपणे 51, 52, 53, 54 एम बोली छे ने लाइन। हवे आ केटला लख्या छे? 50 अने 2, 50 अने 2 एटले पाचड़ बगड़ 52। 50 अने 5, 50 अने 5 केटला थशे? 2 पाचड़ा 55, 50 અને 8, 50 અને 8 કેટલા થશે? પાછળ આઠડ 58। હવે નીચેની લાઇનમાં કેટલા લખ્યા છે? 50 અને 7, 50 અને 7 કેટલા થશે? પાછળ સાતડ 57। હવે સૌથી છેલ્લું શું લખ્યું છે? 50 અને 6, 50 અને 6 એટલે થશે પાછળ છગડ 56। હવે આપણે મણકાની પ્રવૃત્તિ કરવાની છે। ટીચરે તમને અગાઉ પણ મણકાની ગણતરી શીખવાડેલી છે,
એ પ્રમાણે આપણે જો જે આખા મણકા હોય એટલે એને શું કહેવાય? એક દસ. આ બીજો આખો મણકો એટલે બે દસ. આ ત્રીજો આખો મણકો એટલે ત્રણ દસ. આ ચોથો આખો મણકો એટલે ચાર દસ. આ પાંચમો આખો મણકો એટલે પાંચ દસ. તો જો એક દસ, બે દસ, ત્રણ દસ, ચાર દસ, પાંચ દસ. પાંચ દસ એટલે આપણે શું બોલીએ છીએ? પચાસ. પાંચ દસ એટલે પચાસ. પચાસ પછી જો આ મણકો આખો નથી, આ મણકો આખો નથી એટલે આપણે એના મણકા ગણીશું. પચાસ પછી આવશે એકાવન, બાવન, ત્રેપન, ચોપન, પંચાવન, છપ્પન, સત્તાવન, અઠ્ઠાવન. કેટલા થયા? પાછળ આઠડ અઠ્ઠાવન. એવી રીતે જો આ કુંડા આપેલા છે, કુંડામાં જે જો આ પાન છે, એક કુંડામાં કેટલા પાન છે? દસ. તો આ આખા પાન છે એટલે એક આખો થઈ ગયો દસ. આ બીજો આખો છે એટલે બે દસ. આ ત્રણ દસ, આ ચાર દસ અને આ પાંચ દસ. પાંચ દસ એટલે કેટલા થયા? પચાસ. હવે આપણે આ છૂટા પાન ગણવા હોય, આ પચાસ લખીએ આપણે બરાબર, પાંચ દસ છે. તો હવે આ એક, બે, ત્રણ, આ કેટલા થયા? ત્રણ. તો પચાસ અને ત્રણ કેટલા થશે? ત્રેપન. એવી રીતે હવે આપણે બીજા મણકાની ગણતરી કરીશું. જો એક આખું મણકો એટલે કેટલા થશે? એક દસ. આ બે દસ, ત્રણ દસ, ચાર દસ, પાંચ દસ. પાંચ દસ એટલે કેટલા થયા? પચાસ. પચાસ અને હવે જો છૂટા મણકા છે આપણે ગણીશું, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. આ કેટલા લખ્યા છે? મણકા છે છ. તો પચાસ અને છ કેટલા થશે? પાછળ છગડ છપ્પન. તો આપણે લખવાનું છપ્પન. હવે જો એવી રીતે આપણે આખા મણકા ગણીશું, એક દસ, બે દસ, ત્રણ દસ, ચાર દસ, પાંચ દસ. પાંચ દસ એટલે કેટલા થયા? પચાસ. હવે આપણે આ છૂટા મણકા ગણવા હોય તો કેટલા થશે? પચાસ પછી આ એક અને બે. તો પચાસ અને બે કેટલા થશે? પાછળ બગડ બાવન થશે. આ કેટલા થયા? છપ્પન અને આ થયા બાવન. તો બાળકો, તમારે આજે 51 થી 60ની લાઈન સારા અક્ષરે લખવાની છે. અને ટીચરે જે બીજી પ્રવૃત્તિ તમને શીખવાડી ને કે સંખ્યા લખો, 50 ને 1 51, 50 ને 2 52, એ પણ તમારે લખવાની છે. ટાટા, જય શ્રી કૃષ્ણ.